नमस्कार मित्रों, हूँ आकाश मोदी, दीर्घ गुरुकुलमां आप सौનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ખાસી બધી વાતો કરી હતી, બંધારણના પરિચયને સમજ્યા હતા અને વિશ્વની અંદર બંધારણના જે પ્રકાર છે તેને સમજ્યા હતા. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મુદ્દાની જેની ખાસ કોઈ જાણકારી વિદ્યાર્થીઓને નથી હોતી અને આ કારણે પરીક્ષાની અંદર ગૂંચવાઈ જાય છે, સંભવત માર્ક્સ ભી ગુમાવવા પડે છે. કયા પ્રકારની બહુમતી ક્યાં ઉપયોગમાં આવે, કઈ રીતે ઉપયોગમાં આવે, શું ગણતરી થાય એની, એ બધી વસ્તુઓની પણ થોડી એવી સમજ નથી ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થાય છે. તો આપણે ડેડિકેટેડ એક એવો ટોપિક જ લઈને આવ્યા છે જે તમને બહુમતીના પ્રકારને દર્શાવે છે, બહુમતીના પ્રકાર તરીકે તમને સમજ આપે છે. તો આપણો પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ મેજોરિટી ઇન પાર્લિયામેન્ટ, સંસદમાં બહુમતીના પ્રકાર. ભારતીય બંધારણે અલગ અલગ બહુમતીના પ્રકારની વ્યાખ્યાઓ કરેલી છે અને દરેક પ્રકારની બહુમતી પોતાની રીતે ક્યાંક ક્યાંક ઉપયોગમાં આવતી હોય છે. એવી પણ એક બહુમતી છે જે આજ દિન સુધી ભારતમાં ક્યારેય ઉપયોગમાં નથી આવી. તો આવી પોઝિશનની અંદર આ બહુમતીના પ્રકાર શું છે, ક્યાં ઉપયોગમાં આવે છે અને આપણે એને કેટલા ભાગોમાં વહેંચી શકીએ છીએ, આવા ઘણા બધા પ્રશ્નોના આજે તમને નિવારણ મળી જશે. અને હું સમજું છું ત્યાં સુધી આ લેક્ચર જોયા પછી તમને કમસે કમ બહુમતીના વિષયની અંદર કોઈ ખાસ એવો પ્રશ્ન નહીં ઉદ્ભવે. તો સમજીએ આપણે કઈ રીતે કામ કરે છે, શું છે મુદ્દા બહુમતીના પ્રકારના સંદર્ભની અંદર. તો બહુમતી સામાન્ય રીતે આ શબ્દ જેનો મતલબ થાય છે ઇંગ્લિશમાં મેજોરિટી, સો ના ભાગ્યા બે કરો તો સરખા ભાગે 50 થાય. ના તો ભાગ સરખો છે, મત સરખો છે અને સરખા મતમાંથી તમારે બહુમત તરફ આવવું હોય તો સ્વાભાવિક તમારે એક જોઈએ. મતલબ કે આ 50 સરખા મતોનું જેટલું મહત્વ છે એનાથી વધારે કંઈક મહત્વ આ એક મતનું છે. કારણ કે એ તમને મેજોરિટી અપાવે છે, તમને બહુમતી અપાવે છે. આ જ આપણી સામાન્ય સૂઝબૂઝ અને સમજમાં બહુમતી છે કે સરખા મતને જ્યારે તમે ભાગો છો તો એ સમયની અંદર તમારી પાસે જે કુલ રકમ આવે છે એ રકમમાં પ્લસ 1 એ હંમેશા તમારી બહુમતી બને છે. અને એક મતનું કેટલું મહત્વ છે આપણે જાણીએ છીએ. અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતમાં પડી ગયેલી છે. તો આ સ્થિતિની અંદર આ છે તમારી બહુમતી. હવે બહુમતીને આપણે સામાન્ય રૂપથી 3 ભાગમાં વહેંચી છે, સાધારણ બહુમતી, પ્રભાવી બહુમતી અને વિશેષ બહુમતી. એટલે કે આપણે 3 ભાગની અંદર બહુમતીને સમજતા હોઈએ છીએ જે આપણા દેશના સંસદમાં ઉપયોગી છે. પણ તમે જેમ દેખો છો તેમ વિશેષ બહુમતીના પોતાના સબ ટાઈપ છે, પોતાના ટાઈપ્સ છે અને એને આપણે કહીએ છીએ ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી. ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી. એટલે કે આપણે આજના લેક્ચરની અંદર કુલ મળીને બહુમતીના જે પ્રકારો સમજવાના છે તેમાં 3 મુખ્ય મુદ્દા છે અને ત્રીજા મુદ્દાની અંદરના 3 બીજા સબ પોઈન્ટ છે. તો આ રીતે આપણે જે સમજીએ ને બહુમતીના પ્રકારને, એની વિષય વસ્તુને દેખીએ અને ચર્ચા કરીએ કે કઈ રીતે આ કામ કરતા હોય છે. તો આપણો સૌથી પહેલો ટોપિક છે મિત્રો સાધારણ બહુમતી, બહુ સ્વીટ, સોબર અને એકદમ સિમ્પલ મેજોરિટી એટલે કે સાધારણ બહુમતી. આની ગણતરી કઈ રીતે થાય છે? તો સદનમાં જેટલી બી કુલ સંખ્યા હોય, સદનમાં જેટલી પણ કુલ સંખ્યા હોય તેને ધ્યાન ઉપર નહીં લેવાની, પણ હાજર અને મતદાન કરવા વાળા જેટલા સભ્ય છે, તેના 50% વધારેને, મેં તમને કીધું એમ હંમેશા 50 ની ઉપર પ્લસ 1 જાય તો જ તમારી બહુમતી ગણાય,
તો 50% થી વધારે ને સાધારણ બહુમતી કહે છે. સદનમાં કુલ સંખ્યાને ધ્યાન ઉપર ના લેતા હાજર અને મતદાન કરી રહેલા કુલ સભ્યોની 50% થી વધારેની મતની ગણતરી બહુમતીમાં આવે છે. હવે આપણે અહીંયા બે શબ્દોની ઉપર ધ્યાન ચોક્કસ આપવું પડે. સૌથી પહેલા સદનમાં કુલ સંખ્યા. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે સેટ કરેલું છે કે લોકસભાની કુલ સંખ્યા 545 છે. કેટલી છે? 545 છે. પણ આપણે શું એને ધ્યાન ઉપર લેવાની છે? તો કે ના. કેમ? કારણ કે મેં કીધું ધ્યાનમાં ના લેતા. તો લોકસભાની કુલ સંખ્યા 545 છે અને કોઈ એક દિવસ કોઈ એક ખરડા ઉપર મતદાન ચાલુ થઈ ગયું છે અને આ મતદાનની અંદર હાજર અને મતદાન કરવા વાળાઓની સંખ્યા 300 છે. સમજો, લોકસભાની કુલ સંખ્યા 545 છે, કોઈ એક દિવસ ખરડા ઉપર મતદાન ચાલુ છે, હાજર અને મતદાન કરવા વાળાઓની સંખ્યા 300 છે, 545 ને ધ્યાન ઉપર નથી લેવાના અને આપણે 300ની બહુમતી લેવાની છે. કારણ કે હાજર અને મતદાન કરવા વાળાની બહુમતીની ગણતરી થશે. રાઈટ? તો 300/2 150, જેમાં 1 બહુમતી, 151. આનો અર્થ એવો થાય છે મિત્રો કે 151 મત જેમાં પડે એ વિજેતા. 151 મત થી નકારી દેવામાં આવશે તો ખરડો પસાર નહીં થાય, અને 151 મત થી પસાર કરવામાં આવશે તો ખરડો પસાર થશે. એટલે આ કેસની અંદર તમારે 545 ને જો તમે ધ્યાન ઉપર લીધું હોત તો અહીંયા તમારો જવાબ ખોટો પડે. કારણ કે તમારે અહીંયા જે વસ્તુને ધ્યાન ઉપર લેવાનું છે એ છે 300. 300/2 = 150 + 1 = 151. ક્લિયર? ભારતની અંદર પાર્લિયામેન્ટ પ્રોસિડિંગ્સમાં સાધારણ બહુમતીનો ઉપયોગ લગભગ 80% છે. મતલબ કે મોટા ભાગે જેટલા બી બિલો પસાર થઈ રહ્યા છે એ બધા જ બિલોની અંદર સાધારણ બહુમતીનો પ્રયોગ લગભગ થતો જ આવ્યો છે, જેમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. જેમ કે ઉપયોગની અંદર તમામ પ્રકારના સાધારણ પ્રસ્તાવમાં, અવિશ્વાસના પ્રસ્તાવમાં, નિંદા પ્રસ્તાવમાં, વિશ્વાસના પ્રસ્તાવમાં, તમામ પ્રકારના એવા ખરડાઓ જે સાધારણ ખરડાની શ્રેણીમાં આવે છે એમાં દરેક જગ્યા ઉપર જે બી અહીંયા બહુમતી કે મતદાન થઈ રહ્યું છે એની અંદર સાધારણ બહુમતીની સૌથી વધુ ઉપયોગીતા આપણને દેખાય છે. ક્લિયર? એકવાર ફરીથી, સદનમાં કેટલી સંખ્યા છે તેમને ધ્યાન ઉપર ના લેતા હાજર અને મતદાન કરવા વાળાઓની કુલ સંખ્યા કેટલી છે એને ધ્યાન ઉપર લઈશું, અને એના 50% થી વધારે મતો જેમાં પડે તેને આપણે સાધારણ બહુમતી કહેતા હોઈએ છીએ. લોકસભાની કુલ સંખ્યા ભલે 545 છે, પણ લોકસભામાં કોઈ એક દિવસ હાજર સંખ્યા અને મતદાન કરવા વાળી સંખ્યા માત્ર 300 છે. તો 300/2 કરીએ 150 થાય, અને વત્તા 1 એમાં બહુમતી ઉમેરાય એટલે 151 મત બહુમતી કહેવાય. 151 મત હામાં પડે તો પસાર થશે, નામાં પડે તો રદ થશે. ક્લિયર? આ થઈ ગઈ વાત તમારી સાધારણ બહુમતીની. યાદ રાખજો, ભારતના પાર્લિયામેન્ટરી પ્રોસિડિંગ્સમાં 80% જે બી ખરડાઓ પસાર થઈ રહ્યા છે એની અંદર સાધારણ બહુમતીનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્લિયર? એના પછી હવે આપણે આગળ વધીએ તો આપણા માટે છે પ્રભાવી બહુમતી. પ્રભાવી બહુમતી એક પ્રકારથી જોવા જઈએ તો કઠોર બહુમતીની શ્રેણીમાં આવે છે. એટલે ઘણીવાર પ્રભાવી બહુમતીને કઠોર બહુમતી પણ કહેવાય છે. પણ યાદ રાખજો, મેં અહીંયા શબ્દ કઠોર બહુમતી વાપર્યો છે, કઠોરતમ નથી વાપર્યો. અને જ્યારે હું કઠોરતમ શબ્દ વાપરીશ ને ત્યારે આ બહુમતી પાછી અલગ હશે. તો પ્રભાવી બહુમતી
કઠોર બહુમતીની શ્રેણીમાં છે, કઠોરતમ બહુમતીની શ્રેણીમાં નથી. શું છે આ પ્રભાવી બહુમતી? વજરાક એ પણ સમજીએ. બહુ સિમ્પલ સોબર વર્ડ્સમાં એવું લખ્યું છે કે પ્રભાવી સદસ્ય સંખ્યાના 50% વધારે હોવા જોઈએ. તો પ્રભાવી બહુમતી કોને કહેવાય? તો પ્રભાવી સદસ્ય સંખ્યાના 50% વધારે હોવા જોઈએ. પણ જ્યારે આપણી સામે કોઈ એક શબ્દ આવે, એન્ડ એઝ અ યુપીએસસી એન્ડ જીપીએસસી એસ્પાયરન્ટ, જ્યારે આપણી સામે કોઈ એક નવો શબ્દ આવે ત્યારે આપણી અંદરની ક્યુરિયોસિટી કમસે કમ કૂદકા મારવી જોઈએ કે આ બહુમતી એટલે શું. તો અહીંયા આપણે એક ફોર્મ્યુલા ડિઝાઇન કરવો પડે, અને ફોર્મ્યુલા આ શબ્દને ડીકોડ કરતો હોવો જોઈએ કે પ્રભાવી સદસ્ય સંખ્યા કોને કહેવાય. તો પ્રભાવી સદસ્ય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કુલ સદનની સંખ્યા માઇનસ ખાલી પદ, માઇનસ ખાલી પદ, વેકેન્સી. અહીંયા વેકેન્સીનું મહત્વ છે, ગેરહાજરીનું નહીં. તો જે પદો ખાલી છે, અને ખાલી પદ હોવાના કોઈ કારણો હોઈ શકે છે, પણ એવા કેન્ડિડેટ કે એવા સભ્યોને નહીં ગણાય જે સભ્યો પદ ઉપર હોવા છતાં બી ગેરહાજર છે. એટલે અહીંયા વેકેન્સીનું મહત્વ છે, એબસન્સનું મહત્વ નથી. ક્લિયર? તો પ્રભાવી સદસ્ય સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કુલ સદનની સંખ્યા માઇનસ ખાલી પદ. જેમ કે એક્ઝામ્પલમાં આપણે લીધું છે, રાજ્યસભાની કુલ સંખ્યા 245 છે, એટલે કુલ સદનની સંખ્યા 245 છે. અને કોઈ એક દિવસ જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે એમાં 5 પદ ખાલી છે, મતલબ કે પદ ઉપર કોઈ છે જ નહીં, ગેરહાજરી નહીં, પદ ઉપર કોઈ છે જ નહીં, પદ ખાલી છે. તો ખાલી પદ 5 છે. હવે 5 પદ ખાલી કેમ છે? તો બે જણની મૃત્યુ થઈ ગઈ છે, બે જણે ત્યાગપત્ર આપી દીધું છે, અને એક જણની ચૂંટણી રદ થઈ ગઈ છે. સમજીએ, બે જણની મૃત્યુ થઈ ગઈ છે, બે જણે ત્યાગપત્ર આપ્યું છે, અને એક જણની ચૂંટણી રદ થઈ ગઈ છે, એટલે કુલ સંખ્યા 5 ખાલી છે. તો 245 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે સંખ્યા આવશે 240. અને આ જે 240 ની સંખ્યા છે, હવે એમાં તમારે બહુમતી શોધવાની છે. તો પ્રભાવી સદસ્ય સંખ્યાના 50% વધારે, પ્રભાવી સદસ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 240. 240 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 120. એક બહુમતી છે, કુલ સંખ્યા 121 તમારી પ્રભાવી બહુમતી છે. કુલ સંખ્યા 121 તમારી પ્રભાવી બહુમતી છે. મિત્રો, અહીંયા આપણે એ ધ્યાન રાખીએ કે આ જે બહુમતીનો જ્યારે આપણે બહુમતીની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ, ગુણોત્તર કરતા હોઈએ, ત્યારે હાજર સંખ્યા કેટલી છે, મતદાન કરવા વાળી સંખ્યા કેટલી છે, કુલ સંખ્યા કેટલી છે, આ બધામાં નહીં પડીએ. કારણ કે આ બહુમતીની અંદર ખાલી એક માત્ર શબ્દનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ છે, અને એનો ઉદ્દેશ્ય બી ક્લિયર છે કે સદનની કુલ સંખ્યાથી એને મહત્વ છે. બાકી હાજર કેટલા હતા, મતદાન કેટલા કર્યું, એમને કોઈ ફરક નથી પડતો. ભાઈ, સદનની કુલ સંખ્યા 245 હોય અને એમાં 5 જણનું પદ ખાલી હોય, એટલે કુલ સંખ્યાનો આંકડો 240 આવે, તો કોઈ બી હાલતમાં એ મતદાનને ક્લિયર કરવા માટે 121 મત જોઈએ. હવે એ દિવસે 122 લોકો બી જો સદનમાં હાજર હોય તો 121 મત જોઈએ, અને 120 લોકો સદનમાં હાજર હોય તો બી 121 મત જોઈએ. બહુ ક્લિયર કટ છે? તો આ સ્થિતિની અંદર આને આપણે કઠોર બહુમતી કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છે? કઠોર બહુમતી કહેતા હોઈએ છે. ક્લિયર? તો સદનની કુલ સંખ્યાને તથા હાજર સંખ્યાને ધ્યાન ઉપર લેવી નહીં, શબ્દ પૂરેપૂરો ઉપયોગમાં લીધેલો જ છે. કુલ સદનની સંખ્યા માઇનસ ખાલી પદ. હવે તમે સદનની કુલ સંખ્યા 245 ભાગ્યા 2 કરી નાખો તો બી ખોટું છે, એટલે ખાલી પદને તમારે મહત્વ આપવું પડશે અહીંયા. પણ હાજર અને મતદાન કરવાવાળાઓને મહત્વ નહીં આપવાનું, કારણ કે હાજર અને મતદાનથી બહુમતી નહીં આવે, પ્રભાવી સદસ્ય સંખ્યાથી બહુમતી આવશે. ક્લિયર? હવે સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે.
આનો ઉપયોગ કુલ આપણે ચાર જગ્યા ઉપર કરતા હોઈએ છીએ. જ્યારે ભારતની અંદર લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ ને પદ ઉપરથી મુક્ત કરવાના હોય, કે પછી રાજ્યસભાના સભાપતિ ને ઉપસભાપતિને પદ ઉપરથી મુક્ત કરવાના હોય, જેમ તમને ખબર છે કે રાજ્યસભાની અંદર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ ત્યાંના ચેરપર્સન છે અને આ સ્થિતિમાં એમને પદમુક્ત કરવા માટે આ જ બહુમતીનો ઉપયોગ થાય છે. તો રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિને પદમુક્ત કરવાના હોય, કે પછી રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પદમુક્ત કરવાના હોય, કે પછી વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને પદમુક્ત કરવાના હોય, તો આવી સ્થિતિની અંદર પ્રભાવી બહુમતીની જરૂર પડશે. આટલા ઉચ્ચ હોદ્દાઓને આપણે પદમુક્ત કરતા હોઈએ એટલા માટે બહુમતીનો પ્રકાર કઠોર છે. કારણ કે જો બહુમતીનો પ્રકાર કઠોર ના હોય તો આમના પદોને અસ્થિર કરી દેવામાં આવે અને પાર્ટી પક્ષ જે છે પોતાની મહત્વકાંક્ષાઓને સંતોષે. આ જ કારણ છે કે આમના પદને કોઈ બી જેન્યુઅન રીઝન વગર ક્યાંક ને ક્યાંક પદમુક્ત ના કરી શકાય, એટલા માટે ખુદ બંધારણે પ્રભાવી બહુમતીને ક્યાંક ને ક્યાંક પોતાના પક્ષમાં મૂકી છે. ક્લિયર? આ છે પ્રભાવી બહુમતી. અને એના પછી હવે આપણે આગળ વધીએ વિશેષ બહુમતી સાથે. વિશેષ બહુમતીની પોતાની કોઈ ડેફિનેશન નથી, પણ વિશેષ બહુમતીના પોતાના ત્રણ ટાઈપ છે. ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી. ટેકનિકલી જોવા જઈએ તો જે વિશેષ બહુમતી છે એ ભારતની અંદર ખાસ પ્રકારથી અમુક જ સંજોગોમાં ઉપયોગમાં આવતી હોય છે. અને એમાં પણ જ્યારે હું તમને ટાઈપ સી વિશે મિત્રો ચર્ચા કરીશ, ત્યારે મેં તમને આગળ લેક્ચર શરૂ થતા પહેલા જ એક વાત કરી કે એક એવી બહુમતી છે જે ક્યારે ઉપયોગમાં જ નથી આવી. તો યસ, આપણે બહુ નજીક છીએ હવે એ ડિસ્કશન તરફ જઈ રહ્યા છીએ. તો જરાક ચર્ચા કરીએ વિશેષ બહુમતી વિશે. અને વિશેષ બહુમતીની અંદર આપણો પહેલો પોઈન્ટ છે ટાઈપ એ. ટાઈપ એ તમને ક્યાંક ને ક્યાંક સાધારણ બહુમતીની ઘણો નજીકનો વિષય લાગશે. ટાઈપ એ તમને સાધારણ બહુમતીનો ઘણો નજીકનો વિષય લાગશે. કેમ? કારણ કે આમાં પણ કીધું છે કે સદનમાં કુલ સંખ્યાને ધ્યાનમાં ના લેતા, મતલબ કે સદનની સંખ્યાને ધ્યાન ઉપર લેવાની નથી, પણ હાજર અને મતદાન કરવા વાળા જે છે એના સભ્યોની બે તૃતીયાંશ બહુમતી. હવે આ વસ્તુને જો તમે આગળ જઈને દેખો તો શું આવે છે? સૌથી પહેલા પોઈન્ટ ઉપર આપણે આવીએ સાધારણ બહુમતીમાં. સદનમાં કુલ સંખ્યાને ધ્યાન ઉપર ના લેતા હાજર અને મતદાન કરી રહેલા કુલ સભ્યોના 50% વધારે બહુમતી હતી. જ્યાં 50% વધારે બહુમતી છે ત્યાં શું સંખ્યા લખી છે? અહીંયા 2/3 બહુમતી. મતલબ કે એનો મિજાજ જે છે સાધારણ બહુમતી જેવો છે, પણ તેમ છતાં બી એ થોડી કઠોર છે. જેમ કે એક્ઝામ્પલ, લોકસભાની કુલ સંખ્યા 545, જેમાં હાજર અને મતદાન કરવા વાળા કેટલા? 300. સેમ એક્ઝામ્પલ છે જે પહેલા હતું, એ જ, કોઈ બદલાવ નથી. તો લોકસભાની કુલ સંખ્યા 545, જેમાં હાજર અને મતદાન કરવા વાળા 300, અને 300ની 2/3 બહુમતી એટલે કે 200. હવે આમાં +1 નહીં કરવાનું, હા, કારણ કે ઓલરેડી 2/3 પોતે જ બહુમતીનો આંકડો છે, એટલે +1 થી એને કોઈ ખાસ લેવા દેવા છે નહીં. તો 200 બહુમતી, અને આ છે તમારી સાધારણ બહુમતી ના જેવી જ એક વિશેષ બહુમતી ટાઈપ એ. સવાલ એ છે કે ઉપયોગમાં ક્યાં આવે છે? તો આનો બે ઉપયોગ આપણને દર્શાવવામાં આવ્યો છે, આર્ટિકલ 249 અને આર્ટિકલ 312, આર્ટિકલ 249 અને આર્ટિકલ 312. આર્ટિકલ 249 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય સૂચિના વિષયના સંદર્ભમાં રાષ્ટ્રહિતમાં જ્યારે સંસદની કાનૂન બનાવવાની શક્તિનો ઉપયોગ થાય. જનરલી ભારતની અંદર 7મી અનુસૂચિમાં 3 પ્રકારના વિષયોનો ઉલ્લેખ, 3 પ્રકારની સૂચિનો ઉલ્લેખ કર્યો છે. એક છે કેન્દ્ર સૂચિ, બીજી
રાજ્ય સૂચિ અને ત્રીજી સમવર્તી સૂચિ। કેન્દ્રના વિષયમાં કેન્દ્ર કાનૂન બનાવે, રાજ્યના વિષયમાં રાજ્ય કાનૂન બનાવે અને સમવર્તી સૂચિના વિષયમાં કેન્દ્ર અને રાજ્ય કાનૂન બનાવે। આને જ આપણે કહીએ છીએ ભારતમાં સંઘાત્મક વ્યવસ્થા। પણ તેમ છતાંય અમુક વિશેષ પરિસ્થિતિઓમાં, એ વિશેષ પરિસ્થિતિ આર્ટિકલ 352 હોઈ શકે કે આર્ટિકલ 356 હોઈ શકે કે પછી આર્ટિકલ 365 હોઈ શકે। આવી ત્રણ પ્રકારની કોઈ બી વિશેષ અનુસૂચિમાં, વિશેષ પરિસ્થિતિઓમાં ભારતમાં કેન્દ્ર સરકારને સંસદમાં રાજ્ય સૂચિ ઉપર ક્યાંક ને ક્યાંક કાનૂન બનાવવાનો અધિકાર મળેલો છે, જેનો ઉલ્લેખ આર્ટિકલ 249માં થયો છે। અને આ આર્ટિકલ 249 જે રાજ્ય સૂચિના વિષયના સંબંધમાં રાષ્ટ્રહિતમાં સંસદની કાનૂન બનાવવાની શક્તિને પ્રદર્શિત કરે છે, એટલે જ રાજ્યોના જે અધિકારો છે એને ક્યાંક ને ક્યાંક તોડી મરોડી દેવામાં ના આવે અને કેન્દ્ર સરકાર પોતાની સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ ના કરે, એટલા માટે જ ટાઈપ એ જેવી એક કઠોર બહુમતીને અહીંયા મૂકી દેવામાં આવી છે, જેમાં સંસદનો વિશ્વાસ હોવો ઘણો જરૂરી છે। આનો બીજો ઉપયોગ છે આર્ટિકલ 312, અખિલ ભારતીય સેવાઓમાં વધારો કે ઘટાડો કરવાની સંસદની શક્તિ। આમ તો મિત્રો તમને જાણકારી હશે જ કે અખિલ ભારતીય સેવાઓની શરૂઆત વધારો કે ઘટાડો કરવા માટે રાજ્યસભાથી જ કરવી પડે છે, કારણ કે કેન્દ્ર સરકાર ખાસ કરીને લોકસભા, હવે લોકસભાનો મિજાજ કેવો છે કે લોકોથી ચૂંટાયેલા છે, એટલે લોકોને મનપસંદ આવે બધું જ કામ કરવાનો પ્રયત્ન કરે, જેમાં અખિલ ભારતીય સેવાઓ ખાસ કરીને લોકોના મનપસંદનો એક વિષય છે। પણ રાજ્યસભાને બધી ચિંતા નથી હોતી, કારણ કે રાજ્યસભા લોકોથી નથી ચૂંટાયેલા। આ જ કારણોથી રાજ્યસભાને જવાબદાર બનાવવામાં આવે છે અને લોકસભાને આમાં થોડીક પાછળથી એની પ્રાયોરિટી શરૂ થાય છે। તો અખિલ ભારતીય સેવાઓમાં જ્યારે વધારો કે ઘટાડો કરવો હોય ત્યારે તમારે ટાઈપ એ નો ઉપયોગ કરવો પડે। ક્લિયર? તો ટાઈપ એ, સદનની જે કુલ સંખ્યા છે એ કુલ સંખ્યામાં હાજર અને મતદાન કરવા વાળાઓની 2/3 બહુમતી। તો અહીંયા પણ એ નો એ જ નિયમ એપ્લિકેબલ છે, તમારે સદનની કુલ સંખ્યાને ધ્યાન ઉપર લેવાની નથી, હાજર અને મતદાન કરવા વાળી સંખ્યાને ધ્યાન ઉપર લેવાની છે। ક્લિયર? એના પછી વાત કરીએ ટાઈપ બી ની। ટાઈપ બી જે થોડો કોમ્પ્લેક્સ છે પણ આપણે સમજીએ। હવે જે ટાઈપ એ છે, ટાઈપ એ શું હતું? તો હાજર અને મતદાન કરવા વાળાની 2/3 બહુમતી। પણ જે લોકો સદનમાં હાજર છે અને મતદાન કરી રહ્યા છે, જે લોકો સદનમાં હાજર છે અને મતદાન કરી રહ્યા છે તે સદનની કુલ સંખ્યાના 50%થી ઓછા હોવા જોઈએ નહીં। સમજીએ, ટાઈપ એ આપણને એવું કહે છે કે સદનમાં હાજર અને મતદાન કરવા વાળાની 2/3 બહુમતી, પણ જે હાજર છે અને મતદાન કરી રહ્યા છે એમની સંખ્યા કેટલી હશે? તો એમની સંખ્યા કમ્પલસરી જે કુલ સદનની સંખ્યા છે એના કરતા 50%થી વધારે જ હશે, મતલબ કે અડધાથી વધુ સંખ્યા હોવી જોઈએ, નહીં તો ચાલશે નહીં। તો ટાઈપ એ વત્તા સદનમાં હાજર સંખ્યા 50%થી વધુ હોવી જોઈએ તો જ આ સ્થિતિમાં તમે ટાઈપ બી માટે મતદાનની કન્ડિશનને ફૂલફિલ કરી રહ્યા છો। તો એક્ઝામ્પલ બી આપણે લઈએ છીએ અહીંયા, કે માનો કે લોકસભાની કુલ સંખ્યા 545 છે, હવે ફરજિયાત હાજર હોવા જોઈએ, એટલે કે હાજર અને મતદાન કરવા વાળા 50%થી ઓછા ના જ હોવા જોઈએ, ફરજિયાત હાજર હોવા જોઈએ, એ કેટલા હશે? 273। શું 270 ચાલશે? નહીં ચાલે। પણ શું 275 ચાલશે? હા ચાલશે। તો 273 થી ઓછા હોવા જોઈએ નહીં, અને એના 2/3 એટલે કે 182 મતદાન જરૂરી।
कोई भी स्थिति नी अंदर जो 273 थी ओछी संख्या हसे तो मतदान ज करवाम नहीं आवे। अने 273 मानो के आंकड़ो टचो टच बेसे छे, अने 273 नो आंकड़ो ज बेसे छे, तो पछी एमांथी बे तृतीयांश 182, अने आजे 182 नी संख्या छे, 182 मतदान माटे जरूरी छे। आटला वोट हामा के नामा पड़वा ज जोईए। हा पड़से तो पसार थसे, ना पड़से तो रद्द थसे। मतलब के कठोरताना एक हदनी अंदर थोड़ी वधारे उच्चतम कठोरता आपणने जोवा मळे छे। तो पछी आनो उपयोग क्या थाय छे? तो आनो उपयोग एवी जग्याओमां थाय छे के जेनी सुरक्षा, जे बंधारणनी सुरक्षा करे छे। सुप्रीम कोर्ट, हाई कोर्ट, सीएजी, चीफ इलेक्शन कमिश्नर, कंट्रोलर एंड ऑडिटर जनरल ऑफ इंडिया, आ लोकोने जारे केंद्र सरकार पोताना पद उपरथी हटावा मांगे अने महाभियोग जेवी प्रक्रिया दाखल करवा मांगे, महाभियोग नहीं पण महाभियोग जेवी प्रक्रिया दाखल करवा मांगे, त्यारे टाइप बी नो यूज करवामां आवशे। समझिए, आ बधा पद एवा छे के जेनी उपर भारत मां संविधान ने बचावानी जवाबदारीओ छे, એ સંવિધાનના સંરક્ષક કહેવાય છે। અને જ્યારે આ લોકો પોતાનું કર્તવ્ય વહન કરતા હોય ત્યારે શક્યતાઓ છે કે વર્તમાન સરકારને તકલીફો થાય, વર્તમાન સરકારના કામની અંદર, એમના મનમાનીની અંદર આ વચ્ચે આવતા હોય, આમની નિરંકુશતાને રોકવાનો પ્રયત્ન કરતા હોય। આવી સ્થિતિની અંદર એમને પણ પોતાની એક સુરક્ષા જરૂરી છે જેનાથી એ બેખોફ થઈને કામ કરે, ડર્યા વગર કામ કરે। અને આ જ કારણ છે કે ભારતની અંદર બહુમતીના એ આંકડાને અહીંયા પાર કરવો જરૂરી છે, જે આંકડાનો વિચાર માત્ર ને માત્ર બહુમતીની સરકાર જ કરી શકે, ગઠબંધનની સરકાર ના કરી શકે। તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો, સીએજી, સીઈસી પર જો મહાભિયોગ જેવી પ્રક્રિયા દાખલ કરવામાં આવે તો આ પરિસ્થિતિની અંદર ટાઈપ બી નો યુઝ થાય। અને બીજો ટાઈપ બી નો યુઝ ક્યાં થાય છે? આર્ટિકલ 368 બંધારણીય સુધારા માટે। જો આપણે ભારતની અંદર બંધારણના કોઈ બી ભાગને, અનુચ્છેદને, અનુસૂચિને વધારવા કે ઘટાડવા માંગતા હો તો એ સ્થિતિમાં બંધારણીય સુધારો લાવવો જરૂરી છે। એના અમુક અપવાદ છે, અપવાદ ભાગ એકની અંદર જ છે। તો આ સ્થિતિની અંદર આર્ટિકલ 368 બંધારણીય સુધારા માટે બી તમારે ટાઈપ બી જરૂરી છે। ક્લિયર? તો આ થઈ ગઈ વાત ટાઈપ એ અને ટાઈપ બી ની। ટાઈપ બી ની સાથે ટાઈપ એ ઓટોમેટિક કનેક્ટેડ છે એ તમે દેખી ચૂક્યા છો અહીંયા। અને એના પછી આપણે વાત કરીએ છીએ ટાઈપ સી ની। ટાઈપ સી જ્યાં દિન સુધી ભારતની સંસદમાં ક્યારેય પણ ઉપયોગમાં લેવામાં નથી આવ્યો, ટાઈપ સી જ્યાં દિન સુધી ભારતીય સંસદમાં ક્યારેય પણ ઉપયોગમાં લેવામાં નથી આવ્યો। અત્યાર સુધી મેં તમને કીધું કે કઠોર બહુમતી છે, પણ અહીંયા આપણે શબ્દ ઉપયોગ કર્યો છે કઠોરતમ બહુમતી છે। કઠોરતમનો મતલબ એવો થાય કે જેને ઉપયોગ કરવા માટે સરકાર પાસે એક તો કેરિસ્મેટિક ફિગર હોવી જોઈએ, સંસદની અંદર કરિશ્માઈ આંકડા હોવા જોઈએ, અને બીજી વસ્તુ એ કે જિગર હોવું જોઈએ। બાકી કરિશ્માઈ આંકડા હોવાથી પણ આ બહુમતીનો ઉપયોગ થઈ શકતો નથી, કારણ કે આ બહુમતી એકમાત્ર વસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એકમાત્ર જોગવાઈ ભારતના રાષ્ટ્રપતિને હટાવવાની છે। તો જ્યારે ભારતના રાષ્ટ્રપતિને તમે પદમુક્ત કરવા માંગતા હો અને આર્ટિકલ 61ના હિસાબથી મહાભિયોગની પ્રક્રિયાના ભોગ બનાવવા માંગતા હો ત્યારે સંસદની અંદર આ બહુમતીનો ઉપયોગ થાય છે, ત્યારે સંસદની અંદર આ બહુમતીનો ઉપયોગ થાય છે। એટલા માટે બહુમતીની અંદર કોઈ ખાસ હાજર, મતદાન એ બધી કોઈ વાતો કરવામાં નથી આવી। સીધે સીધો હિસાબ છે કે સદનની જે સમયમાં જેટલી પણ કુલ સંખ્યા હશે એ સંખ્યાના 2/3 બહુમતી અનિવાર્ય છે। હવે આટલી બહુમતી લાવવા માટે ક્યાં તો ખરેખર રાષ્ટ્રપતિએ કોઈ ગંભીર ભૂલ કરી હોય કે આખું સંસદ એમના વિરુદ્ધમાં જતું રહ્યું હોય, અને જો કોઈ સરકાર રાષ્ટ્રપતિને વગર કોઈ કારણે હટાવવા માંગે છે
તો એમની પાસે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ. અને હું તમને કહેવા માંગુ છું કે અત્યાર સુધી ભારતના 3 જેવા પ્રધાનમંત્રીઓ રહ્યા છે જે આ કરિશ્માઈ આંકડાને પસાર કર્યા છે. એક જવાહરલાલ નહેરુ, એક ઇન્દિરા ગાંધી અને એક રાજીવ ગાંધી. બાકી કોઈ બી ભારતના પ્રધાનમંત્રી, ઇવન નોટ નરેન્દ્ર મોદી, કોઈ બી ભારતના પ્રધાનમંત્રી પાસે હજી સુધી આ આંકડો નથી આવ્યો. એટલે તમે સમજી શકો છો કઠોરતમ શ્રેણીઓની અંદર વૈશ્વિક સ્તર ઉપર આ બહુમતી ક્યાંક ને ક્યાંક એક રીતે જોવા જઈએ તો આપોઆપ ઇનવેલિડ બની જાય છે. એનો ઉપયોગ કરવો જઘરો છે. જો લોકસભાની કુલ સંખ્યા 545 છે તો એના બે તૃતીયાંશ 364 મત જોઈએ, અને રાજ્યસભાની કુલ સંખ્યા 245 છે તો એના બે તૃતીયાંશ 164 મત જોઈએ. હાજર કેટલા છે, મતદાન કેટલા કરશે, એના કોઈ પણ ઝમેલામાં નથી પડવાનું. સીધો હિસાબ છે, કુલ સદનની સંખ્યા ગુણ્યા બે તૃતીયાંશ. બસ. તો ઉપયોગ ક્યાં થાય છે? મેં તમને કીધું એમ, એક માત્ર આર્ટિકલ છે, આર્ટિકલ 61, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા, અને આ બહુમતીનો ઉપયોગ ક્યારે પણ થયો નથી. આ બહુમતી ક્યારે પણ ઉપયોગમાં આવી નથી. તો આ રીતે આપણે અહીંયા વાત કરી બહુમતીના પ્રકારની, તેના સંદર્ભોની અને તેના ચર્ચાઓની. મિત્રો, આજે આપણે બહુમતીના પ્રકારમાં કુલ મળીને 3 પ્રકારની બહુમતીઓ જોઈ. સાધારણ બહુમતી, પ્રભાવી બહુમતી અને વિશેષ બહુમતી. અને વિશેષ બહુમતીની અંદર આપણે 3 ટાઈપ જોયા, ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી. મને આશા છે કે મારો આ પ્રયત્ન તમને જરૂર ગમ્યો હશે, અને સાથેની સાથે તમારા જે અત્યાર સુધીના બહુમતીના પ્રશ્નો હતા એને પણ સોલ્વ કરવામાં આવ્યા હશે. તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર ડિસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.